हाथरस गैंगरेप घटना को लेकर उत्तर प्रदेश की पुलिस पर पहले से ही लापरवाही के आरोप लग रहे थे। फिर देर रात उस पीड़िता की अंतिम संस्कार से देश में उबाल है। पूरे देश में जगह जगह पर घटना को लेकर प्रदर्शन हो रहे हैं। गुजरात के साबरकांठा जिले के हिम्मतनगर में हाथरस गैंगरेप पीड़िता की मौत से स्टूडेंट्स फेडरेशन ऑफ इंडिया के छात्र आक्रोश से पीड़िता की मौत के खिलाफ उसे न्याय दिलाने के लिए प्रदर्शन करते हुए आगे जा रहे थे। हमारे एचबीएन साबरकांठा के ब्यूरो चीफ हर्षद बुद्रा भी पहले से वहां मौजूद थे, लेकिन मौके पर पुलिस प्रशासन भी आ गई थी। उन्होंने प्रदर्शन रोकने की कोशिश की, लेकिन छात्र पूरे आक्रोश में थे और सूत्रोच्चार के साथ न्याय की मांग कर रहे थे। पुलिस ने आखिर में उनको हिरासत में ले लिया और सभी को पुलिस बस में बिठाकर हिम्मतनगर के बी डिवीजन के पुलिस थाने ले गई। लेकिन हमारी एचबीएन की टीम के दो सहयोगी राहुल शाह और भरत मोडिया भी पहले से वहां मौजूद थे, जिन्होंने विरोध प्रदर्शनकारी को हिरासत में लेने की वजह से क्या थी उसकी जानकारी प्राप्त करने में जुड़ गए। आखिर में एचबीएन न्यूज की टीम ने पता लगा लिया कि उन छात्रों ने बिना अनुमति से विरोध प्रदर्शन किया था और तकरीबन 30 छात्र हिरासत में लिए गए थे और उन लोगों के साथ बातचीत की तो बताया कि हाथरस के पीड़ित के परिवार को न्याय मिले, स्त्रियों के साथ हो रहे दुष्कर्मों के बारे में सरकार पूरी तरह कड़क कानूनी कार्रवाई करे और इससे जुड़े मार्गदर्शन और शिविर का आयोजन करे, स्त्रियों के सौ बचाव के लिए तालीम दी जाए और आखिर में साबरकांठा जिले के समाहर्ता को आवेदन पत्र सौंपा गया। ब्यूरो रिपोर्ट, एचबीएन न्यूज। आजादी सरकार से लेंगे, आजादी सरकार से लेंगे। मैंने साहब पर से बात कर था, गैंगरेप था, मैंने गैंगरेप आजादी कोशिश करेंगे हमारे साथ जुड़े रहें।
हाथरस खाते रेप केस करवामां आव्यो छे, सामूहिक बलात्कार करवामां आव्यो छे, एनो एक विरोध प्रदर्शन करवामां आव्यो हतो विद्यार्थीओ द्वारा। दरेकने खबर छे कि हाथरसमां शुं घटना बनी छे। 19 वर्षनी युवती पर सामूहिक बलात्कार गुजारवामां आव्यो। हवे बलात्कार गुजारे सुधी वात सीमित नथी, एनी करोडरज्जु तोड़ी नाखवामां आवी अने आरोपीए विरुद्ध बयान ना आपी शके माटे एमनी जीभ पण कापी नाखवामां आवी। हवे જ્યારે લાશને લઈને પોલીસ પ્રશાસન એમના હાથરસ ખાતે જાય છે ત્યારે એમની લાશને ઘર સુધી પહોંચવા નથી દેતા। એમ જે છોકરી છે, યુવતી છે, એમની માતા પોલીસની ગાડી આગળ હાથ થપથપાવે છે, રડે છે કે મારી મારી છોકરીનું છેલ્લી વાર મોં જોવું છે। તો શું માતાને એ પણ આઝાદી નથી કે પોતાની છોકરીનું છેલ્લી વાર મોં જોઈ શકે? પિતા ખૂણામાં બેસીને રડે છે કે મારી છોકરી 14-15 દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહી હતી અને હવે જ્યારે લાશ ઘરે લાવવામાં નથી આવી રહી, અમારી મરજી મુજબ અંતિમ સંસ્કાર કરવામાં નથી આવી રહ્યા, તો મારે બધા લોકોને પ્રશ્ન છે કે શું એ દેશ આઝાદ દેશ છે ખરો, જે અંતિમ સંસ્કાર કરવાનો પણ માતા પિતાને કે કુટુંબના કોઈ સદસ્યને અધિકાર ના હોય? આપણો દેશ એક કહેવાતો આઝાદ દેશ કહી શકાય, કેમ કે જ્યારે આજ ઘટના બની, હવે પહેલી વાર ઘટના બની એવું નથી। ગુજરાતના વિધાનસભાનો જે એક ડેટા છે 2018-19 નો, કે 2723 કેસ રેપ કેસ રજીસ્ટર થયા છે, અને આ ફક્ત રજીસ્ટર થયેલા કેસની વાત છે। જે કેસ રજીસ્ટર નથી થયા એ તો કંઈક અલગ જ છે, અને જો રજીસ્ટર થયા છે તો એનો આગળ જતાં શું નિકાલ આવે છે, છોકરીને ન્યાય મળે છે કે નથી મળતો, એ પણ એક પ્રશ્ન છે। હવે પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓ અને પુરુષોને સમાન ગણવામાં નથી આવતા। છોકરીને વ્યવસ્થા જેવી છે કે છોકરીને પહેલાથી દબાવવામાં આવે છે કે તારે ભણીને શું કરવાનું છે, તારે સંસાર જ માંડવાનું છે। તો આ હાથરસ ખાતે જે બનાવ બન્યો ત્યાંની જ વાત કરીએ કે યુવતીને પૂછવામાં આવ્યું, જે રેપ પીડિતા છે એને પૂછવામાં આવ્યું પોલીસ દ્વારા કે બેટા તારી જોડે રેપ થયો છે, ત્યારે તે આપણી બહેન આપણી બેટીને એ પણ ખબર નથી કે રેપ વસ્તુ છે શું, એના જોડે જે દુર્વ્યવહાર થયો છે એને રેપ કહેવાય છે, છોકરીને એને ખબર નથી। આજનો મુખ્ય કાર્યક્રમ એ છે કે જે બળાત્કાર થઈ રહ્યા છે, હવે અહીંયા અમે પ્રોટેસ્ટ કરીશું, વિરોધ કરીશું, ત્યાં જઈને અમે હાથરસમાં જઈને ન્યાય નહીં અપાવી શકીએ, પરંતુ અહીંયા અમે જે પ્રોટેસ્ટ કરીએ એનાથી લોકોમાં થોડી જાગૃતિ આવશે, અને અમે જે અમારી થોડી માંગ છે સાથે કે છોકરીઓ આગળ આવે, કે એમના માટે કમ્યુનિટી હોલ થાય, શિબિર થાય, જેથી તે પોતાની વાત રજૂ કરી શકે। અને બીજી પણ એક વાત છે કે ઘરે ઘરે સેનેટરી પેડની વ્યવસ્થા કરવામાં આવે વિનામૂલ્યે, કેમ કે દરેકને ખબર છે કે ઇન્ફેક્શનના કારણે અલગ અલગ રોગ થઈ શકે। હવે જે બાળક આવે છે દેશનું ભવિષ્ય છે, તો બાળક સુરક્ષિત નહીં હોય તો આપણો દેશની શું હાલત થશે, તે માટે પણ અમારી માંગો છે એ પ્રકારે। મારું નામ સત્યશા લેવું આવ્યું।